વિજ્ઞાન 5 R પવન વાવાઝોડું અને ચક્રવાત કે પવન કોને કહેવામાં આવે છે વાવાઝોડું કોને કહેવાય અને ચક્રવાત કોને કહેવાય કે ચક્રવાત આવે તો એનાથી આપણે શું નુકસાન થાય છે તેના વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પાઠ 5 પવન વાવાઝોડું અને ચક્રવાત કે પવન કોને કહેવામાં આવે છે તો ગતિશીલ અમારે શું કહે છે પવન કહેવામાં આવે છે કે આ એક મારના એમસીક્યુમાં તો એક મારના પ્રશ્નમાં પૂછી શકે કે પવન કોને કહે છે તો શું આવશે ગતિશીલ અમારે પવન કહે છે અથવા તો એ આ રીતે ખાલી જગ્યામાં પણ પૂછી શકે કે ગતિશીલ અમારે ખાલી જગ્યા કહે છે તો ગતિશીલ અમારે શું કહેવામાં આવે છે પવન કહેવામાં આવે છે એટલે કે ગતિશીલ અમારે પવન કહે છે હવા શું કરે છે દબાણ કરે છે કે હવા દબાણ કરે છે તેને કારણે જ આપણા માથાના ભાગ છે પછી વનસ્પતિના પણ એટલે કે વૃક્ષના પાંદડાઓ છે પછી મંદિરની ધજા જાહેરાતના બેનરો વગેરે શું થાય છે પવન દબાણ કરે છે એટલે કે હવા દબાણ કરે છે તેને કારણે જ આપણને લહેરાતા જોવા મળે છે એટલે કે વનસ્પતિના પણ માથાના ભાગ મંદિરની ધજા જાહેરાતના બેનરો છે એ શું થાય છે લહેરાય છે એ શેના કારણે લહેરાય છે તો તે પવનને લીધે લહેરાય છે એટલે કે હવા દબાણ કરે છે તેને કારણે જ આપણને શું જોવા મળે છે તે લહેરાતા અને આપણા પર્ણો છે જે માથાના વાળ મંદિરની ધજા જાહેરાતના બેનરો છે વગેરે આપણને લહેરાતા જોવા મળે છે કે તે પવનની લીધે લહેરાય છે ત્યારબાદ આપણે જોઈએ તો પવનની ઝડપ વધે તો ત્યાં હવાનું દબાણ શું થાય છે ઘટે છે કે જેમ પવનની ઝડપ વધે છે એમ તે જગ્યાએ હવાનું દબાણ શું થઈ જાય છે ઘટે છે એટલે કે જેમ પવનની ઝડપ વધે એમ હવાનું દબાણ ઘટે છે એ રીતે એનાથી નોંધું કે જેમ પવનની ઝડપ ઘટે છે તેમ તે સ્થાને શું થશે હવાનું દબાણ વધે છે એટલે કે પવનની ઝડપ છે પવનની ઝડપ વધશે એમ હવાનું દબાણ શું થાય છે ઘટે છે તેવી જ રીતે પવનની ઝડપ ઘટે છે તેમ તે સ્થાને શું થશે હવાનું જે દબાણ હશે હવાનું દબાણમાં શું થાય છે વધારો થાય છે એટલે કે પવનની ઝડપ વધે તો હવાનું દબાણ ઘટે છે અને પવનની ઝડપ ઘટે તો ત્યાં શું થાય છે હવાનું દબાણ વધે છે ત્યારબાદ આગળ જોઈએ તો હવા હંમેશા કઈ દિશા તરફ ગતિ કરે છે તો હવા છે હંમેશા વધારે દબાણ વાળા વિસ્તારથી ઓછા દબાણ વાળા વિસ્તાર તરફ ગતિ કરે છે કે આ પણ એક માર્ગના પ્રશ્નમાં પૂછી શકે કે હવા કઈ દિશામાં ગતિ કરે છે તો હવા છે એ હંમેશા વધારે દબાણ વાળા વિસ્તારથી ઓછા દબાણ વાળા વિસ્તાર તરફ ગતિ કરે છે કે હવા કઈ દિશામાં અથવા તો કઈ બાજુ ગતિ કરે છે તો હવા છે હંમેશા વધારે દબાણ વાળા વિસ્તારથી ઓછા દબાણ વાળા વિસ્તાર તરફ ગતિ કરે છે હવા ગરમ થતા શું થાય છે પ્રસરણ પામે છે એટલે કે ફેલાય છે એટલે કે વધારે જગ્યા રોકશે અને જેને કારણે ગરમ હવા આપણે સંકેવી હોય છે વજનમાં હલકી હોય છે જ્યારે ઠંડી પડવાથી શું થાય છે તે સંકોચન પામે છે એટલે કે ભેગી થાય છે અને જેને કારણે તે ઓછી જગ્યા રોકવાથી તે વજનમાં ભારે બને છે કે હવા છે ગરમ થતા પ્રસરણ પામે છે જ્યારે ઠંડી થવાથી શું થાય છે સંકોચિત થાય છે એટલે કે જ્યારે હવા છે ગરમ થશે ત્યારે પ્રસરણ પામે છે એટલે કે ફેલાઈ જશે જેને કારણે તે વધારે જગ્યા રોકશે અને ઓછી જગ્યા વિષુવવૃત્ત અને ધ્રુવો છે એની વચ્ચે જોવા મળતી જે અસમાન ગરમી એ અસમાન ગરમીને લીધે આ ઉપરાંત જમીન અને પાણી વચ્ચે અસમાન ગરમીને લીધે પવનના પ્રવાહ ઉત્પન્ન થાય છે કે પવનના પ્રવાહ શેના કારણે ઉત્પન્ન થાય છે તો વિષુવવૃત્ત અને ધ્રુવો વચ્ચેની અસમાન ગરમીને લીધે આ ઉપરાંત જમીન અને પાણી વચ્ચેની અસમાન ગરમીને લીધે શું થાય છે પવનના પ્રવાહો ઉત્પન્ન થાય છે એટલે આ પણ એક માર્ગના પ્રશ્નમાં પૂછી શકે કે પવનના પ્રવાહો શેના કારણે ઉત્પન્ન થાય છે તો પવનના પ્રવાહો છે એ વિષુવવૃત્ત અને ધ્રુવો વચ્ચેની અસમાન ગરમીને લીધે જમીન અને પાણી વચ્ચેની અસમાન ગરમીને લીધે શું થાય છે પવનના પ્રવાહો ઉત્પન્ન થાય છે એટલે કે વિષુવવૃત્ત અને ધ્રુવો વચ્ચેની અસમાન ગરમીને લીધે તથા જમીન અને પાણી વચ્ચેની અસમાન ગરમીને લીધે પવન છે પવનના પ્રવાહો ઉત્પન્ન થાય છે ત્યારબાદ આગળ જોઈએ તો ચક્રવાત છે ચક્રવાત દુનિયામાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે કે ચક્રવાત છે એ દુનિયાના જુદા જુદા ભાગોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે કે કોઈ પણ એક સ્થાને જો લઈએ કે અમેરિકા છે તો અમેરિકામાં હરિકેનના નામે ઓળખવામાં આવે છે જ્યારે જાપાન અને ફિલિપાઈન્સ છે તો જાપાન તથા ફિલિપાઈન્સમાં છે ને ટાઇફૂનના નામે ઓળખવામાં આવે છે એટલે કે ચક્રવાત છે એ દુનિયાના જુદા જુદા ભાગોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે કે ચક્રવાત છે એ દુનિયાના જુદા જુદા ભાગો છે તો એ જુદા જુદા ભાગોમાં શું કરવામાં આવે છે જુદા જુદા નામે ચક્રવાત ને ટાઇફૂન ના નામે ઓળખવામાં આવે છે
એટલે કે આ એક માર્કના એમસીક્યુ માં પૂછી શકે કે અમેરિકાના ચક્રવાતને કયા નામે ઓળખાય છે તો અમેરિકાના ચક્રવાત છે એટલે કેના નામે ઓળખાય છે જ્યારે જાપાન અને ફિલિપાઈન્સમાં ચક્રવાત કયા નામે ઓળખાય છે તો જાપાન અને ફિલિપાઈન્સમાં ચક્રવાત છે ટાઇફૂનના નામે ઓળખાય છે ત્યારબાદ આગળ જોઈએ તો ચક્રવાત બનવાના કારણો કે ચક્રવાત શેના કારણે બને છે તો ચક્રવાત બનવામાં પવનની ઝડપ પવનની દિશા તાપમાન ભેજનું પ્રમાણ છે એવા પરિબળો એમાં ભાગ ભજવે છે કે ચક્રવાત બનવામાં કયા પરિબળો ભાગ ભજવે છે તો ચક્રવાત બનવામાં પવનની ઝડપ પછી પવનની દિશા તાપમાન અને ભેજનું પ્રમાણ છે આવા બધા પરિબળો છે ચક્રવાત બનવામાં વધુમાં ભાગ ભજવે છે કે આ પ્રશ્ન પણ એક માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે ચક્રવાત બનવામાં કયા પરિબળો ભાગ ભજવે છે કે ચક્રવાત છે ચક્રવાત બનવામાં કયા પરિબળો ભાગ ભજવે છે તો ચક્રવાત બનવામાં પવનની ઝડપ પવનની દિશા તાપમાન અને ભેજનું પ્રમાણ છે એ આ પરિબળો શું કરે છે ચક્રવાત ઉત્પન્ન કરવામાં અથવા તો ચક્રવાત બનવામાં અગત્યનો ભાગ ભજવે છે એટલે કે ચક્રવાત બનવામાં પવનની ઝડપ પવનની દિશા તાપમાન અને ભેજનું પ્રમાણ છે એવા પરિબળો ભાગ ભજવે છે ત્યારબાદ દરિયા કિનારાના જે પ્રદેશો હશે દરિયા કિનારાના પ્રદેશોમાં ચક્રવાત આવવાની શક્યતા કેવી હોય છે પણ વધારે જોવા મળે છે ત્યાં એક માર્કના પ્રશ્નમાં પૂછે કે ચક્રવાત આવવાની સંભાવના ક્યાં વધારે હોય છે તો ચક્રવાત આવવાની શક્યતા ક્યાં વધારે જોવા મળે છે તો ચક્રવાત આવવાની શક્યતા ક્યાં વધારે જોવા મળે છે તો દરિયા કિનારાના જે પ્રદેશો હશે એ દરિયા કિનારાના પ્રદેશોમાં ચક્રવાત આવવાની શક્યતા કેવી હોય છે ઘણી વધારે જોવા મળે છે એટલે કે દરિયા કિનારાના પ્રદેશોમાં ચક્રવાત આવવાની શક્યતા કેવી છે ઘણી વધારે હોય છે સન 1999ની 18મી ઓક્ટોબર ઓડિશામાં ચક્રવાતને લીધે ઘણા મકાનો કેવા થઈ ગયા હતા જમીનદોસ્ત થયા હતા એટલે કે ઘણા મકાનો કેવા થઈ જમીનદોસ્ત એટલે કે પડી ગયા હતા એટલે કે સન 1999ની 18મી ઓક્ટોબરે ઓડિશામાં આવેલા ચક્રવાતને લીધે ઘણા બધા ઘરો છે ઘણા બધા ઘરો શું થઈ ગયા હતા જમીનદોસ્ત થઈ ગયા એટલે કે ઘણા બધા મકાનો છે જમીનદોસ્ત એટલે કે પડી ગયા હતા અને કેટલાય લોકો કેવા થઈ ગયા હતા બે ઘર એટલે કે ઘર વગરના પડી ગયા હતા એટલે કે કેટલાક લોકો છે બે ઘર બન્યા હતા તો કેટલાક લોકોએ જાન ગુમાવ્યા હતા કે સન 1999માં 18 ઓક્ટોબરના રોજ જે ઓડિશામાં આવેલો ચક્રવાત છે એ ઓડિશામાં આવેલા ચક્રવાતને લીધે શું થયું તો ઘણા બધા મકાનો છે જમીનદોસ્ત થયા હતા ઘણા બધા મકાનો છે જમીન પર જમીનદોસ્ત એટલે કે પડી ગયા હતા અને કેટલાક લોકો છે એ કેવા થઈ ગયા હતા બે ઘર બન્યા હતા એટલે કે કેટલાક લોકો છે બે ઘર એટલે કે ઘર વગરના બન્યા હતા અને કેટલાક લોકોએ પોતાના જાન ગુમાવી એટલે કે કેટલાક લોકોએ પોતાની જાન ગુમાવી હતી ત્યારબાદ આગળ જોઈએ તો ગરમ હવા ઠંડી હવાની સરખામણીમાં કેવી હોય છે વધારે અંતિમ હોય છે કે ગરમ હવા છે એ ઠંડી હવા છે ઠંડી હવાની સરખામણીમાં કેવી હોય છે વધારે હલકી હોય છે જેને કારણે તે શું કરે છે ઉપરની તરફ ગતિ કરે છે જ્યારે ઠંડી હવા છે નીચેની તરફ ગતિ કરે છે એટલે કે ગરમ હવા છે ઠંડી હવાની સરખામણીમાં વધારે હલકી હોય છે વિષુવવૃત્ત પર ખૂબ જ ગરમી પડે છે કે વિષુવવૃત્ત હશે તો વિષુવવૃત્ત ઉપર સૂર્યનો તડકો સીધો પડે છે જેને કારણે શું થશે ખૂબ જ ગરમી પડે છે એટલે કે વિષુવવૃત્ત પર ખૂબ જ ગરમી પડે છે અને ત્યાંની ગરમ હવા હલકી હોવાથી કે વિષુવવૃત્ત પર શું પડે છે ખૂબ જ ગરમી પડે છે અને ખૂબ જ ગરમી પડવાથી ત્યાંની હવા કેવી હશે ખૂબ જ ગરમ હશે એટલે કે ગરમ હવા હલકી હોવાથી ઉપર ચડે છે કે વિષુવવૃત્ત ઉપર શું થશે ખૂબ જ ગરમી પડે છે જેને કારણે ત્યાંની જે હવા છે કેવી હશે ગરમ હશે અને ગરમ હવા કેવી હોય છે હલકી હોવાથી જે શું થશે ઉપર તરફ ચડે છે એટલે કે ગરમ ત્યાંની ગરમ હવા શું થશે હલકી હોવાથી ઉપર ચડે છે અને તેનું સ્થાન લેવા માટે 0 અક્ષાંશ 0 થી 30 અક્ષાંશ ઉત્તરે અને 0 થી 30 અક્ષાંશ દક્ષિણેથી વિષુવવૃત્ત તરફના પવનો શું થાય છે પવનો પ્રવાહ આવે છે કે શું કીધું વિષુવવૃત્ત પર શું થાય છે ખૂબ જ ગરમી પડે છે અને ગરમી પડવાને કારણે ત્યાંની જે હવા છે કેવી હશે ગરમ હવા છે અને ગરમ હવા કેવી હોય છે હલકી હોવાથી ઉપર ચડે છે કે ત્યાંની જે ગરમ હવા છે એ ત્યાંની ગરમ હવા હલકી હોવાથી ઉપર ચડે છે અને તેનું સ્થાન લેવા માટે 0 અક્ષાંશ 0 અંશ 30 0 અંશ 30 અક્ષાંશ ઉત્તરે અને 0 થી 30 અંશ અક્ષાંશ દક્ષિણેથી વિષુવવૃત્ત તરફ પવનો જે છે એ પવનોનો પ્રવાહ આવે છે અને આ જ રીતે ધ્રુવ પ્રદેશ માટે પણ બને છે કે જે રીતે આપણે વિષુવવૃત્ત ઉપર બને છે તે જ રીતે ધ્રુવ પ્રદેશ માટે પણ બને છે કે વિષુવવૃત્ત ઉપર શું થાય છે ખૂબ જ ગરમી પડે છે અને ગરમી પડવાને કારણે ત્યાંની હવા કેવી હશે ગરમ હશે એટલે કે ત્યાંની ગરમ હવા હલકી હોવાથી શું થશે તે ઉપર ચડે છે અને ઉપર ચડવાથી તેનું સ્થાન લેવા માટે 0 થી 30 અક્ષાંશ ઉત્તરેથી અને
0 થી 30 અક્ષાંશ દક્ષિણેથી વિષુવવૃત્ત તરફ શું થાય છે પવનનો પ્રવાહ આવે છે અને આ જ રીતે ધ્રુવ પ્રદેશ માટે પણ બને છે કે જે રીતે આપણે વિષુવવૃત્ત ઉપર જોયું તે જ રીતે ધ્રુવ પ્રદેશ માટે પણ બને છે ત્યારબાદ આપણે જોઈએ તો સમુદ્ર કાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર તરફથી જમીન તરફ પવન વાય છે કે સમુદ્ર કાંઠાના જે વિસ્તારો છે એ સમુદ્ર કાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્રથી જમીન તરફ પવનનો વાય છે અને જેને શું કહેવામાં આવે છે દરિયે લહેરો કહેવામાં આવે છે કે સમુદ્ર કાંઠાના જે વિસ્તારો છે એ સમુદ્ર કાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર તરફથી જમીન તરફ પવન વાય છે અને એને શું કહેવામાં આવે છે જેને દરિયે લહેર કહેવામાં આવે છે જ્યારે રાત્રિના સમયે શું થશે આનાથી મૃદુ થશે એટલે કે જમીન તરફથી સમુદ્ર તરફ શું થાય છે પવન વાય છે અને તેને શું કહેવામાં આવે છે જમીન લહેરો કહેવામાં આવે છે એટલે કે આ પણ બે એક એક માર્ગના પ્રશ્નમાં પૂછાઈ શકે કે દરિયે લહેરો કોને કહે છે અથવા તો જમીન લહેરો કોને કહે છે તો દરિયે લહેરો કોને કહે છે કે સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં દિવસે સમુદ્ર તરફથી જમીન તરફ પવન વાય છે જેને શું કહેવામાં આવે છે દરિયે લહેર કહેવામાં આવે છે અને રાત્રિના સમયે કે સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં રાત્રિના સમયે જમીન તરફથી સમુદ્ર તરફ પવન વાય છે જેને શું કહેવામાં આવે છે જમીન લહેર જમીનની લહેરો કહેવામાં આવે છે તો આ બંને એક માર્ગના પ્રશ્ન થઈ ગયા કે દરિયે લહેરો કોને કહે છે અને જમીન લહેરો કોને કહે છે તો દરિયે લહેરો કોને કહેવાય કે સમુદ્ર કાંઠાના વિસ્તારો હશે સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં દિવસે સમુદ્ર તરફથી જમીન તરફ પવનો વાય છે જેને શું કહેવામાં આવે છે દરિયે લહેરો કહેવામાં આવે છે અને રાત્રિના સમયે જમીનથી સમુદ્ર તરફ પવનો વાય છે જેને શું કહેવામાં આવે છે જમીનની લહેરો કહેવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય છે તે સમયે થતો સતત વરસાદ પૂરની સ્થિતિ સર્જે છે કે ચક્રવાત છે સમુદ્રના કિનારેથી જ્યારે પસાર થાય છે ત્યારે તે સમયે થતો વરસાદ છે એની સ્થિતિ ઉત્પન્ન કરે છે તો તે સમયે થતો વરસાદ છે પૂરની સ્થિતિ ઉત્પન્ન કરે છે કે પૂરની સ્થિતિ સર્જે છે અને ખૂબ જ ઝડપી પવન ધરાવતો ચક્રવાત એટલે કે ખૂબ જ ઝડપી પવન ધરાવતો જે ચક્રવાત છે ઇકર ઉકસો સંદેશાવ્યહ એટલે કે સંદેશાવ્યહ પ્રસારણના સાધનો વગેરેને શું કરે છે ક્ષતિગ્રસ્ત કરી દે કે આની પહોંચાડે છે અને જીવન તથા માલ મિલકતની મોટી હોનારત સર્જે છે કે ચક્રવાત છે સમુદ્રના કિનારેથી જ્યારે પસાર થાય છે ત્યારે તે સમયે થતો સતત વરસાદ છે એની સ્થિતિ સર્જે છે તો તે સમયે થતો સતત વરસાદ છે એની પૂરની સ્થિતિ સર્જે છે અને ખૂબ જ ઝડપી પવન ધરાવતો ચક્રવાત છે એ ઘર પછી વૃક્ષો સંદેશાવ્યવહારના સંદેશાવ્યવહાર પ્રસારના સાધનો વગેરે શું કરે છે ક્ષતિગ્રસ્ત એટલે કે હાનિ પહોંચાડે છે અને જીવન તથા માલ મિલકતને શું કરે છે ખૂબ જ મોટી હોનારત સર્જે છે એટલે કે જીવન તથા માલ મિલકતની મોટી હોનારત સર્જે છે ત્યારબાદ આપણે જોઈએ તો ગાજવીજ સાથેનું વાવાઝોડું તથા વંટોળ પણ સપાટી પર અસમાન ગરમ થવાને કારણે શું થશે બધી ઘટનાઓ છે કે ગાજવીજ સાથેનું વાવાઝોડું તથા વંટોળ છે એ પણ સપાટી છે એ સપાટીના અસમાન ગરમ થવાને કારણે બધી ઘટનાઓ છે તો આપણે પૂછી શકીએ કે ગાજવીજ સાથેનું વાવાઝોડું તથા વંટોળ શેના કારણે બધી ઘટનાઓ છે તો ગાજવીજ સાથેનું વાવાઝોડું તથા વંટોળ છે એ સપાટીનો અસમાન ગરમ થવાને કારણે બધી ઘટનાઓ છે કે સપાટી છે એ સપાટી અસમાન રીતે ગરમ થાય છે એ અસમાન રીતે ગરમ થવાને કારણે બધી ઘટનાઓ છે કે ગાજવીજ સાથેનું વાવાઝોડું તથા વંટોળ છે એ વંટોળ પણ સપાટી અસમાન રીતે ગરમ થવાને કારણે બધી ઘટનાઓ છે તો અહીંયા આપણે જોયું કે પવન કોને કહેવાય ચક્રવાત કોને કહેવાય અને વાવાઝોડાને કારણે જે થતી હાનિ છે તેને કારણે જે આપણને બનતી ઘટનાઓ કે જેને કારણે આપણને મોટી હોનારત જે સર્જાય છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો વધારે અભ્યાસ છે આપણે સ્લાઇડ વિડીયો દ્વારા કરીશું તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિંદ જય ભારત